હાય ફ્રેન્ડ્સ, જે કેમ છો? બધા મજામાં ને? જેમ બે, આજે આપણે બનાવીશું ફ્લાવરના પકોડા. તો મેં આવી રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે એક ચમચી જેવું મીઠું એડ કરીશું અને આ ફ્લાવર બધા અંદર એડ કરી દેવાના. એને 75% બફાવા દેવાના છે. અધકચરા બફાઈ જાય પછી આગળની પ્રોસીજર કરીશું. જો આ 75% ચડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં પાણી કાઢી અને એને ઠંડા પાણીથી એકવાર ધોઈ લઈશું, એટલે એ વધારે બફાઈ ના અને એનું ગરમ થવાનું પ્રોસેસર રોકાઈ જાય. જો ફ્રેન્ડ્સ, આવી રીતે સેટ ઠંડા થઈ ગયા છે અને આવી રીતે કાઢી લીધા છે. હવે એની ઉપર આપણે ચણાનો લોટ એડ કરીશું. પછી આ થોડો કોર્નફ્લોર છે, એક ચમચી મેદો છે, આ બીજું ચણાનો લોટ એડ કર્યો, એક ચમચી ચીલી સોસ, આ રેડ ચીલી સોસ, થોડો ડાર્ક સોસ નાખ્યો છે, આ એક ચમચી આદું છે, એક ચમચી લસણ છે, આ કસૂરી મેથી છે, આ ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. થોડું બફામ નાખ્યું હતું એટલે આપણે થોડુંક ઓછું રાખીશું. આ થોડી હળદર છે, આ થોડુંક કલરવાળું મરચું છે, આ તીખું મરચું છે, અને હવે આ બધાને હલકા હાથે મિક્સ કરીશું. જો ફ્રેન્ડ્સ, આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું, પછી આપણે ફ્રાય કરીશું. હવે એને ફ્રાય કરી લઈશું. ધીમા તાપે જ એને ફ્રાય કરવાના છે, મીડિયમ તાપ રાખીશું. જો આપણા ઓલમોસ્ટ તરી ગયા છે, આપણે હવે કાઢી લઈશું એને. જો આપણા પકોડા રેડી છે. તમને ગમ્યા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.